અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો બીજી બાજુ ઉપરવાસમાં વરસાદ થવાને કારણે જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયની વાત કરવામાં આવે તો વાત્રકમાં 37,365 ક્યુસેક, માજમ 10,594, મેસવો 1480, વૈડી 2,000, લાગ 1,000, જ્યારે વારાસી જળાશયમાં 1200 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જળાશયોમાં પાણીની સતત આવક થતાં સિંચાઈ વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એમએ જાણકારી આપી હતી. હાલ અરવલ્લી જિલ્લાના કુલ 6 ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે, જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી નજીક આવતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ના કરવા સારું જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત 12 કલાકે 20,000 ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા અવરજવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે. તદુપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો 75% સુધીનો સંપૂર્ણ ભરેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે. અવરજવર ન કરવી તે માટે વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવરફ્લો થયેલ હોય 20 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે, જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. તમામ જળાશયોની સ્થિતિ શું છે? તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ 80% પાણીની સપાટી આવી ગઈ છે. માજમ જળાશયમાં 75% પાણીની સપાટી આવી ગઈ છે. મેસવો જળાશયમાં 34% પાણીની સપાટી છે, જ્યારે વૈડી જળાશયમાં 101 એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય. લાંગ જળાશયમાં 80% પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં 52% પાણીની સપાટી છે. અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે, અને જેની વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. મોડાસા શહેરની વિદ્યાકુંજ રામપાર્ક તેમજ સાબરકાંઠા બેંક સોસાયટીમાં પાણી ભરાઈ જતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હું રહું છું મોડાસા ગામમાં વિદ્યાકુંજ 3 નંબરમાં. અમારા ઘરમાં રાત્રે થોડી વરસાદ ચાલુ થયો તો પછી ધીરે પાણી ભરાવાનું સ્ટાર્ટ થયું. પાણી 12:30 ભરાવાનું સ્ટાર્ટ થયું છે. હજી 8:30 વાગ્યા છે, ત્યાં સુધી નગરપાલિકાવાળા કોઈ જોવા આવ્યું નથી. નગરપાલિકાવાળાને મેં 50 ફોન કર્યા છે, એક પણ ફોન ઉપાડ્યો નથી. અને હવે જે ગટર લાઈનો નવી બનાવી છે, અમને એટલો ગુસ્સો ચડી ગયો છે કે ગટરોમાં નગરપાલિકાવાળાને અમે એક જણાને મય અંદર પૂરીને ઉપર ઢાંકણ દઈ દઈએ એવું ગુસ્સો આવે છે. પોતે તો શાંતિથી ઘરે સૂતા છે અને અમારી હાલત અહીં ખરાબ થઈ ગઈ છે એ જોવા આવ્યા નથી. જ્યારે વોટિંગ હોય છે ત્યારે તો વોટ ભીખ માંગવા અમારે ઘરે ઘરે આવે છે, એમને બૈરાઓને લઈને આવે છે, અમને વોટ આપો અમને વોટ આપો, અને અમને જીતાડ્યા છીએ. પછી અમારે કોઈ અહીં જોવા આવતું નથી. અમારા ઘરમાં તો કેટલું ફર્નિચર, સોફા, પલંગ કે બધું પલળી ગયું છે. અનાજની ગૌઓની કોઠી બધું અમારા ઘરમાં પાણી ઘૂસી ગયું છે, બધું નુકસાન થયું છે. કોઈ જોવા આવ્યું નથી. મોટી ઉંમરના દાદા દાદી એમને કેટલી તકલીફો પડી છે. અમે આખી રાત જાગતા રહ્યા છીએ. અમે 12 વાગ્યાથી માંડીને અત્યારે 8 વાગ્યા છે, એમને અમે પલંગ ઉપર બેઠા છીએ. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયથી તેઓ પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો કે પાણી ઉતરતું નથી. 85 છે અને પાણી ભરાયું છે. આખી રાત અમે ઊંઘ્યા નથી અને ઘરનું ઊંચા નીચી કર્યું છે. અને અત્યારે મારી 70 વર્ષની ઉંમર થવાઈ છે, પણ કોઈ નગરપાલિકાવાળા રાતે પણ જોવા આવતા નથી. ઘરમાં અત્યારે બી પાણી છે, તમારે જોવા આવવું હોય તો આવી શકો છો અને મુલાકાત લઈ શકો છો. કે અમે સાચું બોલીએ છીએ કે જૂઠું બોલીએ, તમે પરિચય લો તો ખબર પડે. અમે લગભગ 11 વાગ્યાથી જાગવા મળ્યું, બધું ઊંચા નીચી કરવા મળ્યું. ના ઊંચું થાય તો હાથમાંથી બી પડી જતું હતું. કેટલી અમને તકલીફ થઈ, અમારી વસ્તુ કેટલી બગડે છે, ચોખા બગડે, ઘઉં બગડે, બધું નુકસાન થયું. ફ્રીજમાં પાણી પહેર્યું, ડ્રોવર બધા બગડી ગયા, એનો કોણ જવાબ દેશે? પાણી ભરાવાનું શરૂઆત અમારે 11:30 વાગ્યાથી ઘરમાં પાણી ઘૂસી ગયું. ના, પાણીનો સહેજે નિકાલ થતો નથી, તો એની જવાબદારી નગરપાલિકા લેવી જોઈએ અને આ અમલમાં લેશો તો સારું.
બીજી બાજુ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે કેટલાય વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડાસા શહેરની વિવિધ સોસાયટીમાં જળબંબાકાર થતાં લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હતું. આ વચ્ચે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે જિલ્લાવાસીઓને કામ સિવાય બહાર ન આવવા માટે અપીલ કરી હતી અને સાવચેતી રાખવા માટે પણ ધ્યાન દોર્યું હતું. આપ બધાને વિદિત છે કે આ 3 દિવસ માટે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી છે, અરવલ્લી જિલ્લા માટે પણ આગાહી છે. હું બધા જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળે, અને સાથે સાથે અમારા કંટ્રોલ રૂમના નંબર શેર કરવા માંગુ છું 1077 1077, અને લેન્ડલાઇન નંબર છે મોડાસાના પિનકોડ 0 27 74 અને 250 221 0277 4 250 221. આ કંટ્રોલ રૂમ્સ 24 કલાક ચાલુ છે. કોઈ પણ બાબત હોય, કોઈ માહિતી મેળવવાની હોય, કોઈ બનાવ બન્યો હોય તો આપ અહીંયા રિપોર્ટ કરી શકો છો. અમારી ટીમ ફિલ્ડમાં જ છે. સાવચેતીના પગલાં આપને બધા ધ્યાને રાખીએ એ અપીલ સાથે ધન્યવાદ. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવામાં આવતી હતી, પણ વરસાદ એવો વરસ્યો કે કેટલાય વિસ્તારોમાં આફત સમાન મેઘરાજા વરસ્યા હતા. હજુ પણ અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મીરા ગુજરાત. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.